नमस्कार मित्रों, फरी एक वक्त अपनी यूट्यूब चैनल में तमारू स्वागत है। आज अपने धोरण 8 विषय संस्कृत की प्रथम सत्रांत निदान कसोटी ऑक्टोबर 2021 ना प्रश्नपत्र संपूर्ण सॉल्यूशन मेळवीशुं। ते पहेला हजु सुधी जो अपने आ चेनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रों ने पण सॉल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चलो मित्रों जो धोरण 8 विषय संस्कृत कुल गुण है 40। सौ प्रथम प्रश्न पूछायेलो है, नीचे आपेल फकरा गुजराती भाषा में अनुवाद करो। अहीं आपने एक संस्कृत में फकरो आपेलो है जेनु भाषांतर आपणे करवानुं छे, तो तेनुं भाषांतर कंईक आ प्रमाणे थशे। एकवार ते द्रोणाचार्यनी पासे गयो अने बोल्यो, हे गुरुदेव, हूँ पण धनुर्धानी बनवा इच्छु छू, कृपा करी मने स्वीकारो। आचार्ये उत्तर आप्यो, हूँ कौरव अने पांडवों ने भणावुं छू, हूँ तमने शिष्य तरीके स्वीकार करी शकतो नथी। परंतु आचार्य प्रत्ये तेनी श्रद्धा ढीली पड़ी नहीं। ત્યારબાદ બીજો ફકરો આપેલો છે, તેનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે। શિક્ષિકા કહે છે, હા છે, શું કંઈ કામ? 8400400400, જી હા, યાદ કર લીજીએ વોટ્સઅપ નંબર, ક્યુંકી અબ ચાહે આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા, આપકે હર ડાઉટ હર ક્વેશ્ચન કા મિલેગા તુરંત વિડિયો સોલ્યુશન, વો ભી આપકે વોટ્સઅપ પર અપને ફોન પે ડાઉનલોડ કા 8400400400 નંબર સેવ કર લીજીએ ઓર ચેટ ઓપન કીજીએ, ઓર જો ભી આપકા ડાઉટ હે ઉસ સવાલ કી આપકો ફોટો ખીચની હે, ઉસે ક્રોપ કરના હે ઓર 5 સેકન્ડ મે આપકો ઉસકા વિડિયો સોલ્યુશન મિલ જાયેગા। ક્લાસ 6 સે 12 આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ ઓર સભી સ્ટેટ બોર્ડ કે બચ્ચો કે લીએ, તો દેર કિસ બાત કી અભી જાઈએ ઓર 8400400400 અપના સવાલ વોટ્સઅપ કીજીએ ઓર અપને સભી ડાઉટ્સ કો આઉટ કીજીએ, લિંક ડિસ્ક્રિપ્શન મે હે। મોબાઈલ મોકલે છે શીલા, માં કેમ છે, બધું કુશળ છે ને? ત્યારબાદ છે પ્રશ્ન 2, નીચે આપેલા શ્લોકનું ગુજરાતી ભાષાંતર કરો। અહીં આપણે એક શ્લોક આપેલો છે જેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, તો તેનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે। હે મનોહર કલાઓવાળી, જ્ઞાનની કાંતિવાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, મનોવિકૃતિઓના વિષને હરનારી દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો। ત્યારબાદ છે બીજું, તો તેનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે, આવ હે દિનેશ પ્રણવ ગણેશ, જ્ઞાનનો ખજાનો મેળવીએ, આવ હે શારદા ગિરિજા વરદા, આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ। આ પ્રમાણે તમે તેનું ભાષાંતર કરી શકો। ત્યારબાદ છે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપો, આપણે સંસ્કૃતમાં જવાબ લખવાના છે। જોઈએ, પહેલું છે વેદઃ કિમ હિમ કર હરતી, તો જવાબ આવશે વેદઃ પ્રાણાંધનાની ચ હરતી। બીજું છે શિલા કુત્ર ગચ્છતી, તો જવાબ આવશે શિલા પ્રવાસે ગચ્છતી। ત્રીજું છે એકલવ્ય કિમ અચરત, તો જવાબ આવશે એકલવ્ય આચરસ્ય દ્રોણસ્ય કા મૂર્તિમ અચરત। ચોથું છે રમેશ કતિ નાડર ફલાની ક્રીણાતી, તો જવાબ આવશે રમેશ દ્રાદશ નાડર ફલાની ક્રીણાતી। પાંચમું છે ભગવાન કદા શયનમ કરોતી, તો અહમ 10 વાદને શયનમ કરોતી। પ્રશ્ન 4 છે નીચેની શબ્દોની સંધિ છૂટી પાડો, ચલો સંધિ છોડવાની છે યમસ્તુ, તો જવાબ આવશે યમઃ વત્તા તુ। ત્યારબાદ છે દશમો ગ્રહ, તો દશમ વત્તા ગ્રહ। પૂજામ પેક્ષતે, તો જવાબ આવશે પૂજામ વત્તા અપેક્ષતે। ત્યારબાદ છે પરમ તપઃ, તો પરમ પ્લસ તપઃ। ત્યારબાદ છે નમસ્તુભ્યમ, એટલે કે નમઃ વત્તા તુભ્યમ। આગળ છે શ્લોક પૂરતી પૂર્ણ કરો, તો કંઈક આ પ્રમાણે થશે સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજામ પેક્ષતે જામાતા દશમો ગ્રહ। ત્યારબાદ બીજું છે કાવ્ય પંક્તિ આસીના ભવ માનસ હસે કુંદ તુહિ શશી ધવલે હર જડતા કુરુ બોધિ વિકાસ સીત પંજતનું વિમલે। આગળ જોઈએ નીચે આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃત લખો। ગુજરાતીમાં આપેલું છે તું વિદ્યાર્થી છે, તો તેનું સંસ્કૃત થશે ત્વહમ છાત્ર અસ્તિ। બીજું છે 12:15 વાગ્યે હું નિશાળે જાઉં છું, તો અહમ સપાદ દ્રાદશ વાદને વિદ્યાલય ગચ્છામી। શું ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર હશે, તો પદ્માણે ચિત્ર તત્ર અસ્તિ વા। ત્યારબાદ છે આ મોર છે, તો એશ મયુર અસ્તિ। આગળ છે નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો, 3:30 થયા છે, તો સંસ્કૃતમાં લખી શકાય સાર્ધ ત્રિવાદનમ। ત્યારબાદ 11:10 તો દશાધિક એકાદશ વાદનમ, અને 6:04 થઈ છે તો પંચાધિક ષડ વાદનમ। આગળ છે પ્રશ્ન 7, નીચે આપેલા સંસ્કૃતનું ગુજરાતી કરો। ઉત્તપીઠિકા, તો ટેબલ થશે ગજરનું, હાથી અને શુકરનું થશે પોપટ। તો મિત્રો આ હતું સંસ્કૃતનું સોલ્યુશન, આ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સૌએ આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।